તો હું જ્યારે મુંબઈમાં રેડિયો કરતી હતી તે વખતે એક સર્વિસ પ્રોવાઈડર થ્રુ એક કોન્ટેસ્ટ રાખવામાં આવી એન્ડ ઇટ વોઝ વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ અને ઇટ વોઝ ઓલમોસ્ટ લાઈક અ બ્લાઇન્ડ ડેટ અને માય વેલેન્ટાઇન વોઝ અ ગુજરાતી બાઓ એન્ડ આઈ વોઝ લાઈક વાઓ જસ્ટ લુક એટ હિમ ફ્રેડી It's so nice seeing you after so long. I know, very, 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 very nice. Actually, that was the first and the last, I think, Valentine date I have ever been to. Oh! After that, nobody took me out for a Valentine date, yeah. આટલો સરસ છોકરો છે એને કેવા કેવા રોલ મળે છે એટલે કાચિંડો હોય જે રંગ બદલે અને આ માણસ પોતાનો રોલ બદલે એવું કહેવાય ને હોલિડેની અંદર યુ આર અ ટેરરિસ્ટ ફોર્સ ટુ ઇફ આઈ એમ નોટ રોંગ યુ આર અ રો એજન્ટ ધેન ઇન ધ થર્ડ ફિલ્મ વિચ ઇઝ રેસ 3 યુ આર રાણા ધ નેગેટિવ કેરેક્ટર અગેન અને સૂર્યાંશની અંદર ઓબ્વિયસલી યુ આર ધ હીરો તો શું ચાલી રહ્યું છે એટલે કોઈની આંખો ખરાબ છે તારા જેવા છોકરાને કોઈ વિલન કેવી રીતે બનાવી શકે એક એક્ટરની લાઈફ એવી જ હોય છે ટ્રુ ટ્રુ અજય અજય દેવગનની પિક્ચરો અને એની અંદર ફ્રેડી હોય તો વિલન વધારે રૂપાળો કહેવાય કે નહીં મેબી આઈ હોપ હી ઇઝ નોટ વોચિંગ સો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું કેવું લાગ્યું વોટ વોઝ ધ એક્સપિરિયન્સ લાઈક એક્ચ્યુઅલી ફિલ્મ જ્યારે ફ્લોર પર હોય છે અને જ્યારે શૂટ થાય છે ત્યારે ફિલ્મ એક ફિલ્મ જેવી હોય છે ભાષા એ ખાલી માધ્યમ છે લોકોને સ્ટોરી પહોંચાડવાનું પણ ભાષા એ ફિલ્મ નથી એટલે યુ કેન સે દેટ યુ નો ઇફ ધીસ જનરેશન નોઝ ઇટ તો નેક્સ્ટ જનરેશન સુધી ડેફિનેટલી પહોંચશે ગુજરાતી બહુ જ સરસ સો ફ્રેડી લેટ મી ગીવ યુ અ સિચ્યુએશન તમે બંને સાથે કામ કર્યું છે સલમાન અક્ષય તો જ્યારે બંનેને કહેવામાં આવે કે દાદા શોટ રેડી તો એના પછી અક્ષય ફોર એક્ઝામ્પલ અચ્છા બંને જણને જયારે કહેવામાં આવે કે દાદા કટ તો સલમાન બંને માંથી કોઈને પણ નહીં કહેવામાં આવે કટ કારણ કે બંને જ કે જૈસા કટ કરો યહાં સે અને જયારે લોકો મેકઅપ કરવા આવે દાદા ટચઅપ આડી ગયેલો એન્ડ ધેન યુ નો અ લોટ ઓફ પીપલ ડોન્ટ નો બટ અક્ષય ઇઝ લાઈક અ પ્રેન્કસ્ટર ઓન ધ સેટ રાઈટ તો વેન અ મેકઅપ ગાય ઇઝ ડુઇંગ સમ મેકઅપ સો યુ જસ્ટ કેન હીલ ટેક અ હેર ડ્રેસર્સ વોટર સ્પ્રે and he'll keep spraying on the chain panty chain par એટલે પેલો બીજો જ્યારે બહાર પાછળ ફરે મેકઅપ કરે ત્યારે લાગે કે આગે પેશાબ પેશાબ થઈ ગયેલી છે મેકઅપ કરતા સલમાન સર ઇઝ સમબડી લાઈક દાદા ટચ અપ હે લા એન્ડ ધેન હીલ ડુ ધીસ વોટએવર વોટએવર હી થિંક્સ દેખા આ ઠીક હે જા સો બોથ ઓફ ધેમ ડોન્ટ કેર સો મચ અબાઉટ ધ મેકઅપ યુ નો આઈ થિંક વર્કિંગ સો મેની યર્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી સો ધેટ્સ સમથિંગ ફોર યુ Oh, that's sweet. Thank you. But you get it only after you answer. Answer of what? Rapid fire. Oh, let's go about it. Suta vakte shu joye? Teddy ke takyo? Freddy? A female partner would be a better choice. Teddy and a takya ni umara gai. Shortest relationship? One night stand? આપણી જે રિલેશનશિપ હતી ઇટ વોઝ ઓનલી લાઈક વન ઇવનિંગ સ્ટેન્ડ યા આઈ વુડ સે ધીસ ઇઝ નોટ વન નાઈટ સ્ટેન્ડ ડેફિનેટલી બટ ધીસ વોઝ લાઈક પ્રીટી મચ વન ઇવનિંગ સ્ટેન્ડ કિસ માથા ઉપર કે બીજે માથા ઉપર તો છોકરાઓને થાય આઈ મીન બચ્ચાઓને થાય ગાલ ઉપર ભાઈબંધો ને ફ્રેન્ડ્સ ને ભાઈ બહેનોને થાય વિશે પર ઓફ કોર્સ કરવાની શું કરતા મમ્મી બાપા પકડી લીધા છે તમને આઈ થિંક મમ્મી ના પર્સ માંથી ચોરી કરતા મમ્મી પકડી મારી હતો Biceps or hamstrings? Hamstrings. Kaya? Bicep dikhadao male? Hamstrings kaam maa aave. Ah! Whose butt do you like more? John's or Ranveer Singh's? Or I give you another option, your own. If I have to lick nobody's butt, if I have to just watch my own butt, I guess. Good enough. Gujarati film industry ke Hindi film industry? And why? અત્યાર સુધી લગભગ 8 ફિલ્મો કરેલી છે ટોટલ બાકીની 7 ફિલ્મોની મહેનત મળાવીને મેં એક ફિલ્મ સૂર્યાંશમાં આપી દીધી હતી અને એનો મને ઘણો ગર્વ છે ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીમાં માત્ર ઓડિયન્સનો સપોર્ટ નહીં પણ પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોનો સપોર્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સો કોલ્ડ ચલાવતા લોકોનો સપોર્ટ અને એઝ વેલ એઝ સ્પોન્સર્સનો સપોર્ટ અને આ જ એવી ફિલ્મો છે જ્યાં આપણને આપણું કલ્ચર એક્ચ્યુઅલ ભાષામાં અને એક્ચ્યુઅલ રીતે જોવા મળે અનધર કોન્ટેસ્ટ ફોર યુ તેમાં ડાયલોગ હું બોલીશ અને ઇમોશન તમે પૂરશો ઓકે મેં તમારી બચ્ચી કેમ આવડને વાલી સેડક્ટિવ મેં
તમારે વચ્ચે કે માં બનને બાપકોને એક ચુટકી સિંદૂર કી કિંમત એક્સાઇટેડ એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાણો રમેશ બાબુ નાઇસ ટેકન તેજા મેં હું માર કિધર હે વિથ અ લોટ ઓફ ફેમિનિટી સુનો તેજા મેં હું માર કિધર હે નહીં દેખના એન્ડ યુ ફાઇન્ડ યોર વિનર ઇટ બિલોંગ્સ ટુ યુ સુપર થેન્ક યુ ફોર એન્ટરટેનિંગ અસ ઇન્ટરનેટ ઉપર ખાલી લખેલું છે ને ધેટ યુ આર રીલી ફોન્ડ ઓફ કુકિંગ એન્ડ ઓલ એવું કશું મને લાગતું છે નહીં આઈ એમ આટલા સમયથી અહીંયા બેઠી છું કશું પૂછ્યું નથી શું ખાઈશ એક્ચ્યુઅલી હું કુકિંગ કરતા ખાવાનો વધારે શોખીન છું સર આઈ ન્યુ ધેટ એટલે હું લઈને આવી છું તમે લઈને આવ્યા છો તો શું લઈને આવ્યા છો ગોટ સમથિંગ ફોર યુ વાવ આ શું છે લેટ્સ સી યુ લાઈક ટુ ઓપન આઈ વુડ લવ ટુ ભજીયા મિક્સ ભજીયા ફીલ એટ હોમ થેન્ક યુ આઈ વોન્ટ શાય તો કના હાથનું જમવાનું ભાવે વોર્મ વોર્મ આઈ વોઝ થિંકિંગ ઓફ ગિવિંગ યુ સમ ઓપ્શન્સ ઓકે વોર્મ વન ઓફ ધ ઓપ્શન વાઇફ ઓર સંજીવ કપૂર એની મેમો સુપર નમસ્તે બોય Why do you feel proud of being a Gujarati? See, હું મારી જાતને એટલે પાકો ગુજરાતી કહું છું કારણ કે હું ગુજરાતમાં ઉછળ્યો છું. ગુજરાતી નામો કાલે તો કે ઉઠે એટલે આપણે જીભ સાફ કરીએ સૌથી પહેલા પોગળા કરીને. રાઈટ? ઘણા બધા કલ્ચરમાં એવું ઓછું જોવા મળે છે. That's my first routine when I wake up and when I go off to sleep last thing. આપણા મમ્મી ડેડી હંમેશા કહેતા હતા કે ભાઈ પગ ધોઈને પથારી પર જજે. એ ટ્રેડિશન પણ હું ફોલો કરું છું. Everything about me is Gujarati. ગુજરાતી છું અને ગુજરાતી હોવાનો ગર્વ છે. આપણી મુલાકાત વિશે કંઈક લખ્યું છે કારણ પૂછીશ તો જિંદગી નીકળી જશે કીધું છે કે તું ગમે છે અને એટલે તું ગમે છે વાહ તમારી લાઈન પર એક બીજી લાઈન હું પણ સંભળાવું ઈર્ષા મારો સમય નથી અને તમારી પાસે સમય નથી કોણે કહ્યું આપણા બે વચ્ચે પ્રણય નથી મેરી સાહેબ શું વાત છે શું વાત છે તેજા મેં હું માર કિધર વિથ અ લોટ ઓફ ફેમિનિટી સુનો તેજા મેં હું માર્ગ ઇધર નહીં દેખના